દેવભૂમિ ગિરનાર તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનો માહોલ જામ્યો છે. ત્યારે આવતીકાલે મહાશિવરાત્રીના પાવન પર્વ પર ભવનાથ મહાદેવ મંદિર ખાતે 4 પ્રહરની પૂજા 125 કિલો ફ્રૂટથી અને ફૂલોથી પૂજા કરવામાં આવશે, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. અત્યાર સુધીમાં 6 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભવનાથ મહાદેવના દર્શન કરી સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા છે અને અવિરત શ્રદ્ધાળુઓનો પ્રવાહ ચાલુ જ છે. હર હર મહાદેવના નાદ સાથે ભવનાથના જ મહાશિવરાત્રીના મેળાનો 2 દિવસ પહેલા પ્રારંભ થયો હતો. આજે 3જો દિવસ છે. મોટી સંખ્યામાં લોકો આ ભવનાથ મંદિર ખાતે દર્શને આવી પહોંચ્યા છે. 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આ મેળા ની અંદર જે મુલાકાત કરી છે. આપણી સાથે મંદિરના મેનેજર છે અતુલભાઈ, તેમની સાથે વાત કરશું. અતુલભાઈ, આવતીકાલે મહાશિવરાત્રીનો પર્વ છે, કઈ રીતની તૈયારીઓ, કઈ રીતના કાર્યક્રમો રહેશે? સૌથી પહેલા મંતવ્ય ચેનલ દ્વારા જે લોકો મને નિહાળી રહ્યા છે તેને જય ભવનાથ, નમસ્કાર. આ વર્ષનો મેળો શિવરાત્રીનો 4 દિવસનો છે, પરંતુ 4 દિવસમાં જાણે શ્રદ્ધાળુઓને બધું 5 દિવસનું ભેગું કરવું હોય એ રીતે લોકો ઉમટી પડેલા છે. પહેલા દિવસથી આજે 3જો દિવસ જ્યારે ભવનાથ મંદિરના મેળાનો થયો છે, ત્યાં સુધીમાં લગભગ 6-7 લોકોએ દર્શન કરી પોતાના જીવનને ધન્ય બનાવ્યા છે. મંદિર પ્રશાસન મહંત શ્રી હરિગિરીજી મહારાજના આદેશ અને એમના સૂચનો મુજબ મંદિર પ્રશાસન દ્વારા બહુ સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે. શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની ભીડભાડ ન થાય તે રીતે બેરીગેટની વ્યવસ્થા, દોરડાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને મંદિરની 4 પ્રહરની પૂજા, 125 કિલો ફ્રૂટની પૂજા, ફૂલની પૂજા, અલગ અલગ રસની પૂજા દ્વારા મંદિરની પૂજા થતી રહી છે. આ પર્વ હિન્દુ અને સનાતન ધર્મ માટે બહુ મોટું પર્વ છે અને ખૂબ લોકો ઉત્સાહથી આમાં જોડાઈ રહ્યા છે. આજે અને કાલે 2 દિવસમાં આ મોટું પર્વ થશે. ઘણા બધા અન્ન ક્ષેત્ર ચાલુ થઈ ગયા છે, ઘણા સાધુ ગુરુ બધાના પોતપોતાના ઘણા લોકો દર્શનનો લાભ લાવવાની છે. તો આમ લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે હાલ ભવનાથ વિસ્તાર ભવનાથ તળેટીમાં આવી પહોંચ્યા છે અને હર હર મહાદેવના નાદ સાથે આ મેળાની અંદર સાધુ સંતોના છે તે દર્શન કરી રહ્યા છે અને આવતીકાલે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે અનેક જે મંદિર ખાતે કાર્યક્રમો છે તે પણ યોજાશે અને જે રીતે જુદા જુદા જે અંક્ષેત્રો છે તે પણ હાલ ભવનાથ વિસ્તારમાં ધમધમી રહ્યા છે. અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જુનાગઢ.